પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ કોરોના કાળ બાદ હોસ્પિટલમાં દર્દીઓના બેડ નજીક પરિવારજનો માટે ટેબલની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ જિલ્લાની મુખ્ય હોસ્પિટલ રહેલી છે અને હોસ્પિટલમાં વયોવૃદ્ધ, બાળકો, મહિલાઓ સહિતના વિવિધ અલગ અલગ વોર્ડ પણ આવેલા છે અને આ વોર્ડમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। પરંતુ દર્દીઓની પાસે પરિવારજનોને બેસવા માટે કોરોના કાળ પૂર્વે ટેબલ રાખવામાં આવ્યા હતા, પરંતુ હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓના પરિવારજનો માટે ટેબલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી પરિવારના સભ્યોને ફરજિયાત દર્દીઓના બેડ પર બેસવું પડે છે। ત્યારે દર્દીઓના પરિવારજનો માટે ટેબલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બાબુભાઈ વેજાભાઈ પંડાવદરા, આજે સરકારી હોસ્પિટલમાં જે તંત્ર હાવ જે ખાડે ગયો એવું તંત્ર નથી, કોઈ એની જવાબદારી સ્વીકારતું નથી તંત્ર કોઈ। એક ખાલી સ્ટૂલ માણસોને જે અહીં દાખલ થાય એના સગા એની એક સ્ટૂલની સગવડ તપ કરી નથી આપતા। ટૂલ હતા એ આજે ટૂલ બધા ક્યાંય ગયા એ અમને કોઈ જવાબ દેતું નથી, એમ પૂછીએ તો અમને ખબર નથી। અને જે દર્દીના સગા હોય એ ખાટલે બેસે છે, તો જે દર્દીનો વાયરસ એને લાગુ પડે અથવા એ ખાટલા તોડી નાખે ત્યાં સુધીનું થાય, તો આ ગરીબ દર્દીઓને જાય ક્યાં? આવે અમે એને કહે કે ભાઈ ખાટલેથી ઉતરી જાઓ, તો એ કે અમારે અહીં બેસવું કે ઊભું કેટલું કે બેસવા માટે સ્ટૂલ તો આપો, તો સ્ટૂલે ખાટલે ખાટલે નથી, આજ દી સુધી ખાટલે ખાટલે સ્ટૂલ હતું। તો આ તંત્રએ કોઈ એક આરએમઓ સાહેબ સિવિલ સર્જને જરાક રાઉન્ડ લઈ અને જોવું જોઈએ, વહીવટે જોવું જોઈએ કે ભાઈ સ્ટૂલ ક્યાં ગયા, અને સ્ટૂલ તાત્કાલિક ફાળવવામાં આવે, નહીં આવે તો હું આરોગ્ય મંત્રીને લખીશ। દર્દીઓના પરિવારજનો બેડ પર બેસતા હોવાથી અવારનવાર નર્સિંગ સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ સાથે બેડ પર બેસવા બાબતે વિવાદ સર્જાય છે, જેથી હોસ્પિટલનું નામ પણ બદનામ થાય છે। ત્યારે સામાન્ય ટેબલની વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર તાત્કાલિક કરી આપે તેવી માંગ કરી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।